આરસી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ગુજરાતી કવિતા ભણીશું જેનું નામ છે મુંબઈ નગરી, જેના રચનાકાર છે નિરંજન ભગત. તો સૌ પ્રથમ આપણે કવિતા સમજતા પહેલાં જે રચનાકાર છે નિરંજન ભગત તેમની થોડુંક જીવન પરિચય જોઈ લઈએ. તો નિરંજન ભગત, જેમનું મૂળ નામ હતું નીતુ નિરંજન નર હરિભાઈ ભગત, તેમનો જન્મ અમદાવાદમાં 1926માં થયો હતો. તેઓ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. નિરંજન ભગત છે તે ગુજરાતીના જાણીતા કવિ હતા. તેમનું જે ઉપનામ છે તે આધુનિક અર્ણાયક છે. નિરંજન ભગત કવિ હોવાને સાથે સાથે નિબંધકાર, સાહિત્યકાર અને સંપાદક પણ હતા. આધુનિક યુગમાં, આધુનિક યુગ શરૂ થયો હતો ત્યારે નિરંજન ભગતનો એક યુગમાં મોટો ભાગ જોવા મળે છે. અનુગાંધી યુગમાં પણ તેમની રચનાઓ પ્રસિદ્ધ થવા લાગી હતી. નિરંજન ભગતની આ જે કવિતા છે મુંબઈ નગરી, તો આ કવિતા છંદોલયમાંથી લેવામાં આવેલ છે. આ જે મુંબઈ નગરી કવિતા છે તે આધુનિક યુગની પ્રથમ કવિતા ગણવામાં પણ આવે છે. તો હવે આપણે કવિતા શરૂ કરીએ. ચલ મન મુંબઈ નગરી, જોવા પૂછ વિનાની મગરી. તો એ કહે છે ચલ મન મુંબઈ નગરી, મનને કહે છે કે ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. પૂછ વિનાની મગરી એટલે અહીંયા મગર એટલે ફિમેલ મગરની વાત કરે છે કે જે પૂછ વિનાની છે. અહીંયા આપણને પ્રાણીની વાત કરેલ છે કે જે પૂછ વગરનું મગર છે. જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની યાત્રા છે ના અઘરી. તો અહીંયા મુંબઈમાં બધા જે લોકો છે તો એ રોજે સવારે ઉઠીને એમના કામમાં લાગી જાય છે. ત્યાં રોજે અલગ અલગ વ્યક્તિઓ જોવા મળે છે અને જતા જતા આવતા વાત કરવા લાગે છે. તો અહીંયા જે માનવ છે સૌ ચિત્રો જેવા, જાણે કે એમને જે કામ સોંપેલું છે, સવારે ઉઠીને કામ, નાહી ધોઈને તરત કામ પર લાગી જવાનું, પછી પાછું આવવાનું, પછી પાછા એકનું એક જ રૂટીન. જ્યાં વગર પીછાને મિત્રો જેવા, કે રસ્તે રસ્તે તમને અનેક લોકો એટલે નવા વ્યક્તિઓ મિત્રો બની જાય છે, એટલે વાત કરવા માટે. નહીં પેટી નહીં બિસ્તરો લેવા, કે અહીંયા મુંબઈ નગરીમાં તમારે બસવું છે તો ત્યાં પેટી કે બિસ્તરોની જરૂર નથી. અને આ તીરથની જે યાત્રા છે, તો આ જે યાત્રા છે મુંબઈ નગરી જવા માટે એ અઘરી નથી, કારણ કે તમારે વધારે કશું સામાન લેવાની જરૂરત જ નથી. સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા, તાર બોલ્ટ રિવેન્ટ સ્ક્રૂધી ખીલા, ઇન્દ્રજાળની ભૂલાવે લીલા, એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી. તો આ બધી જે સામગ્રીઓ છે તો એ બધી વસ્તુઓથી મકાન બને છે. અને આ જે મકાનો છે તો એ ઇન્દ્રજાળ એટલે કે જે ઇન્દ્રને બનાવેલ છે, બનાવેલું જે ઇન્દ્રપ્રસ્થ છે, તો એની પણ જે લીલા છે તે ભૂલાવી દેશે એવું આ સામગ્રીઓથી બનેલ એક ઘર છે. એટલે કે આ તો એક ક્વેશ્ચન પૂછે છે કે આવું તો કેવી આ સામગ્રી હશે ઇન્દ્રજાળની, કે જે ઇન્દ્રજાળની લીલા ભૂલાવી દે છે. રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, તે પહેલા જોવાની હોશ તો હોય તને તો કાળ રહ્યો છે કગરી. અહીંયા ભવિષ્યની વાત કરવામાં આવેલ છે કે પલ પલ ઘડીએ તમને પરિવર્તન જોવા મળે છે. પહેલા મુંબઈ એ ટાપુ હતું, ઓકે, કે પહેલા એ મુંબઈ ટાપુ હતું જ્યાં પરવાળાનો રાજ હતો. પરવાળા એટલે કે જે ગુચડાયેલ વેલો હોય છે તેનો ટાપુ, ઓકે, કે પરવાળા એટલે કે ગુચવાયેલ વેલાનો ટાપુ. પછી મુંબઈ નગરી આવી, તો જોવાની આશા હોય તો પાછા પરવાળા વાસ કરવા આવે એની પહેલા તમે જઈને જોઈ આવો. તો આ જે કવિતા છે તો એ કવિતા પ્રથમ આધુનિક ભાવવાચક કવિતા છે, કે કવિતામાં જે આપણે જૂનું મુંબઈ જોવા મળે છે. અને આમાં કવિને પણ પહેલાનું જે જૂનું મુંબઈ છે એ જ ગમતું હતું. તો આ હતી નિરંજન ભગતની એક રચના મુંબઈ નગરી.
મેં સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તો આશા છે કે તમને સમજ પડી હશે. તો અમારા આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર.